આણંદથી ખંભાત વચ્ચે દોડતી ટ્રેન રૂટને આધુનિકીકરણ કરીને વિદ્યુત સંચાલિત લાઇન લગાવવામાં આવી હતી, જે હવે આણંદ ખંભાત મેમુ ટ્રેનને આજે આણંદ જિલ્લાના સાંસદ નિતેશ પટેલને, ધારાસભ્ય યોગેશ પટેલે, સ્થાનિક અગ્રણીઓ અને રેલવે વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મહત્વનું છે કે આણંદ અને ખંભાત વચ્ચે અત્યાર સુધી ડીઝલ એન્જિન દ્વારા ટ્રેન રૂટ ચાલતો હતો, જેને વિદ્યુત પ્રવાહ સંચાલિત રૂટ કરતા હવે દિવસમાં 5 રાઉન્ડ અપ ડાઉન કરશે, જે નાગરિકોને વધુ સગવડ પૂરી પાડશે અને તેમના સમયની પણ બચત થશે. આણંદથી ખંભાત ઇલેક્ટ્રિક ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિનથી, જે પહેલાં ડીઝલ એન્જિનથી ચાલતા હતા એના બદલે ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલુ થઈ રહી છે. આજે મારી સાથે આણંદના ધારાસભ્ય શ્રીમાન યોગેશભાઈ પટેલ, ડીઆરએમ જીતેનસિંહ અને પૂર્વ બધા જ આપણા રેલવેના અધિકારી શ્રી સાથે આ ટ્રેનનું અહીંયાથી લોકાર્પણ થઈ રહ્યું છે. પહેલાં જે ડીઝલ એન્જિન હતું એનાથી પોલ્યુશન ખૂબ વધતું હતું. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આ ઇલેક્ટ્રિક ટ્રેન આપણને આપી છે. 2 ટ્રેન આ જિલ્લામાં આપી છે, જે દરરોજ 10 વખત એટલે અપ ડાઉન કરશે, 5 વખત એટલે 10 ટ્રીપ આપણને આપી છે ઇલેક્ટ્રિક ટ્રેનથી. ખંભાતથી તારાપુરથી જે આવતા નોકરી કરતા જે પ્રવાસીઓ છે એમને સારામાં સારી સગવડ મળી શકે. બીજું, આ ટ્રેન ભારત દેશમાં બની છે, એન્જિન ભારત દેશમાં બન્યું છે, એના ડબ્બા ભારત દેશમાં બન્યા છે અને અદ્યતન ડબ્બા અને અદ્યતન એન્જિન બનાવવામાં આવ્યું છે. ભારત દેશના વૈજ્ઞાનિકોએ આની શોધ કરી છે અને ખૂબ સારું એન્જિનને ખૂબ સારા ડબ્બા બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીજી અને અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા ડીઆરએમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતની સગવડ આણંદ જિલ્લામાં કરી આપવામાં આવી છે. પ્રવાસીઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આ સાથે જોડાયા છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠવું છું.